મિત્રો, માઇક્રોમેક્સ જેમ યુરેકા લઈને આવ્યું હતું, હુવેવે જેમ હોનર લઈને આવ્યું હતું, તેવી જ રીતે ઝાયમીએ પણ તેનો જ એક ફોન પોકો F1 કરીને ગયા મહિને લોન્ચ કર્યો છે. તો મિત્રો, આ ફોન જે માર્કેટમાં અત્યારે મળી રહ્યો છે તેની સ્પેસિફિકેશન શું છે અને તે ફોન તમારે કેમ લેવો જોઈએ અને કેમ ના લેવો જોઈએ તે બધી વાત હું આજે કરીશ. તો ચાલો જોઈએ. તો મિત્રો, સૌ પ્રથમ આ ફોન તમને 3 વેરિયન્ટમાં મળી જશે. 6 GB 128 GB, 6 GB 64 GB અને 8 GB 256 GB. અને આ ફોનની સ્ટાર્ટિંગ કિંમત કંઈક 20,999ની રાખવામાં આવી છે. અને ત્યારબાદ જે વેરિયન્ટ તમે ઉપરનું લેશો તે રીતના આ ફોનની પ્રાઇસ રાખવામાં આવી છે. મિત્રો, પોકો F1 જે સાયમીએ લોન્ચ કરે છે તેમાં વિશેષતા શું છે તેની વાત કરું તો મિત્રો, પોકો F1 જે સ્પીડ માટે કંઈક લોન્ચ કરવામાં આવે છે, મીન્સ કે તમે ઇઝીલી કોઈ બી ગેમ રમતા હોય યા તો કોઈ બી વિડીયો 4K વિડીયો વગેરે જોતા હોય તો તમને આ ફોનમાં કંઈક ચોંટવાની કે કોઈ બી પ્રોબ્લેમ આવશે નહીં અને ફોનમાં ગેમ તમે ઇઝીલી રમી શકો છો. તે રીતના આમાં કંઈક લિક્વિડ કુલિંગ સિસ્ટમ રાખવામાં આવી છે જેના કારણે તમે ગેમ કોન્સ્ટન્ટલી રમતા હો યા તો કોઈ વિડીયો યા તો કોઈ મૂવી જોતા હો તો જેમ અત્યારે તમારો ફોન હીટિંગ થાય છે તેવી રીતના ઇઝીલી હીટિંગ નહીં થાય અને તમે ફોન કમ્પ્લીટલી યુઝ કરી શકશો અને તેના હીટિંગ નહીં થાય, તેના કારણે હેંગ બી નહીં થાય અને તેના કારણે જ સ્પીડ પકડાઈ રહેશે. અને સ્પેસિફિકેશનની વાત કરું તો આની અંદર કંઈક પ્રોસેસરની વાત કરું તો કોલકોમ સ્નેપડ્રેગન 845 પ્રોસેસર છે, પ્લસ તેમાં 4000 mAh અવરની બેટરી આપેલી છે વિથ ક્વિક ચાર્જર 3.0ની સાથે, જેથી તમારું મોબાઈલનું ચાર્જિંગ પણ જલ્દી થઈ જશે. અને તેમાં જે પાછળના બેક કેમેરા આપેલા છે તે ડ્યુઅલ કેમેરા પિક્સલ ઓટોફોકસની સાથે છે અને ફ્રન્ટ કેમેરો કંઈક 20 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો જે સુપર પિક્સલની સાથે તમને મળી જશે. અને મિત્રો, તેમાં USB ટાઈપ સી પોર્ટ તમને મળશે, મીન્સ કે USB ટાઈપ સી પોર્ટથી તમે ચાર્જિંગ કરી શકો છો, તે તમને સાથે મળી જશે. અને તેમાં કંઈક ડાયમેન્શનની વાત કરો, તેમાં સ્ટાન્ડર્ડ એડિશન અને આર્મોરેડ બે એડિશન આપેલા છે, જેમાં સ્ટાન્ડર્ડ એડિશનમાં 8.8 mm થિકનેસ છે અને આર્મોરેડ એડિશનમાં 8.9 mm થિકનેસ છે. અને મિત્રો, તેમાં કંઈક ફેસ અનલોકની સાથે સાથે તમને ફિંગરપ્રિન્ટ સેન્સર પણ મળી જાય છે. તો ફિંગરપ્રિન્ટ સેન્સરમાં જે તમારા પાછળ બે ડ્યુઅલ કેમેરા આપેલા છે તેની નીચે તમને ફિંગરપ્રિન્ટ સેન્સર આપેલો છે. અને ફેસ અનલોકમાં તમે નાઇટમાં પણ ઇઝીલી ફેસ અનલોક ડિટેક્ટ તમારો ફેસ ડિટેક્ટ કરી શકે તેવી અંદર સિસ્ટમ આપેલી છે. પ્લસ ડિસ્પ્લેની હું વાત કરું તો 18.7:9 ફોલ્ડ સ્ક્રીન ડિસ્પ્લે, 6.18 ઇંચની મોટી ડિસ્પ્લેની સાથે તમને આ ફોન મળી જશે. અને તેમાં કંઈક 403 pixels per inch સ્ક્રીન આપવામાં આવી છે. મિત્રો, આ કંઈક હતો સાયમીનો પોકો F1 જે તેમને પોતાની જ કંપની પરંતુ અલગ નામના સાથે લોન્ચ કરેલી છે ઇન્ડિયામાં, તે ફોન અત્યારે મળવાનો શરૂ થઈ ગયો છે. તો મિત્રો, આ ફોનમાં કંઈક જો તમે આ ફોનની સ્પીડની હું વાત કરો તો સ્પીડ એટલી ગજબ છે કે તમે પબજી યા તો કોઈ બી સારી આસપાસ 8 યા કોઈ બી ગેમ રમતા હો તો તમે ઇઝીલી રમી શકો છો અને તમને ગેમ રમવાનું સ્પીડમાં યા તો મોબાઈલ હીટિંગ થવાનો કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે, કેમ કે તેની અંદર અમુક સિસ્ટમ આપેલી છે. તો મિત્રો, એ રીતના જો તમે વિચારો કે મારે ગેમ રમવી છે યા તો કોઈ વર્ક કોન્સ્ટન્ટલી કરવું છે તો આ તમે ફોન ઇઝીલી બાય કરી શકો છો. યા તો તમને આ ફોન કેમ બાય ના કરવો જોઈએ એની વાત કરો તો મિત્રો, આ ફોનમાં કંઈક ડિસ્પ્લે 6.18 ઇંચની આપેલી છે જે ઘણી મોટી કહેવાય, જેને સાચવવું ઘણો બધો પ્રોબ્લેમ થઈ શકે છે. પ્લસ આમાં જે 8.8 mm જે થિકનેસ આપેલી છે તેના કારણે તમને ફોન બેન્ડ થવાનો બી પ્રોબ્લેમ આવે છે. તો એ પ્રોબ્લેમ ઘણા સમય સુધી રહે છે કે મોટી ડિસ્પ્લેમાં જો થિકનેસ ઓછી હોય તો ફોન બેન્ડ થવાનો પ્રોબ્લેમ રહે છે. અને આ ફોન તમને ઓનલાઈન માર્કેટિંગ એટલે કે MI.com ઉપરથી તમે આ ફોન પરચેસ કરી શકો છો અથવા તો ફ્લિપકાર્ટ યા તો એમેઝોન પર જે સેલિંગના હિસાબથી તમને આ ફોન તમને મળી જશે. સાથે સાથે મિત્રો, હું એ પણ વાત કરું કે અત્યારે માર્કેટમાં ઘણા બધા ફોન લોન્ચ થાય છે, તો અત્યારે રિયલમીએ પણ તેનો Realme 2 કરીને એક ફોન લોન્ચ કર્યો છે જે નોચ ડિસ્પ્લેવાળો છે, તે તમને ફક્ત 8,999 આપે છે. તો એ ફોન એટલો સસ્તો કેમ છે અને કેમ એટલા સસ્તામાં તમને એ ફોન આપે છે તેની વાત હું નેક્સ્ટ વિડીયોમાં કરીશ.